નમસ્કાર મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન જે તમને જોઈ શકો છો નિશ્ચાયકના કન્સેપ્ટને આધારિત છે અને એમનું જ મૂલ્ય પૂછેલું છે, પણ શરૂઆતમાં કંઈક શ્રેણીના કન્સેપ્ટને પણ આવરી લીધેલો છે કે LMNA સમગુણોત્તર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદ છે. તો મિત્રો L શું છે? તો L છે સમગુણોત્તર શ્રેણીનું પીમું પદ. સમગુણોત્તર શ્રેણીના પીમા પદને TP લખીએ. M શું છે? સમગુણોત્તર શ્રેણીનું ક્યુમું પદ TQ લખીએ. અને પછી છે N શું છે? તો કે સમગુણોત્તર શ્રેણીનું આરમું પદ છે. ઓકે, તો સમગુણોત્તર શ્રેણીના કોઈ પણ પદને A ગુણ્યા આરની પી માઇનસ વન કહેવાય. ઓકે, એમ એટલે શું? તો કે A ગુણ્યા આરની ક્યુ માઇનસ વન કહેવાય. ઓકે, N એટલે શું? તો કે A ગુણ્યા આરની સ્મોલ આર માઇનસ વન કહેવાય. ઓકે, તમારે શું જોઈએ છે? તો ક્વેશ્ચન હવે જુઓ, તમારે લોગ L, લોગ M અને લોગ N જોઈએ છે. તો લોગ L માટે પહેલા તો આ ભાઈનો લોગેરિધમ લઈ લેતા. લોગ L બરાબર લોગ ની અંદર A R ની જોઈ શકો છો P માઇનસ વન જ પધરાવવામાં આવશે. ઓકે, લોગ ની અંદર ગુણાકાર સરવાળામાં કન્વર્ટ થાય, તો લખી નાખો કે આમને કહેવાય લોગ A પ્લસ લોગ R ની ઘાત પી માઇનસ વન કહેવાય. ઓકે, જે ઘાત હોય તે આગળ આવશે, એટલે કે લોગ A પ્લસ પી માઇનસ વન લોગ આર કહેવાશે. ઓકે, આવી રીતે હોય તો તમે ઇઝીલી આમને સમજી શકો. આ જ રીતે એટલે કોપી ટુ કોપી આમને શું લખાય? તો કે લોગ એમ બરાબર ત્યાં જોઈ શકો છો શું લખાશે? લોગ A પ્લસ આમાં કઈ ઘાત આગળ આવશે? તો કે ક્યુ માઇનસ વન ઘાત આગળ, અને લોગ આર જ રહેશે પછીનું. અને એન્ડ તરફ જુઓ તો અહીંયાનું પદ કંઈક આવી રીતે છે. અચ્છા, આ એન છે, તો લોગ એન નું મૂલ્ય સેમ ટુ સેમ લોગ A પ્લસ ઘાત આગળ આવશે આર માઇનસ વન અને લોગ આર. આ ત્રણનો ઉપયોગ ભરપૂર કરવાનો છે, લોગ L, લોગ M અને લોગ N, અને અહીંયા મૂકવાનો થાય છે. તો હવે આપણે ક્વેશ્ચનમાં અંદર પ્રવેશ કરીએ. તો ડિટર્મિનન્ટ પૂછ્યો છે, ડિટર્મિનન્ટનું મૂલ્ય લોગ L નું મૂલ્ય, લોગ L નું મૂલ્ય અહીંયા રહ્યું સાહેબ. તો શું છે? તો કે લોગ A પ્લસ પી માઇનસ વન અને લોગ R છે. આ મેં લોગ L નું મૂલ્ય મૂક્યું, લોગ M એની નીચે છે, તો લોગ M નું મૂલ્ય છે લોગ A પ્લસ અહીંયા છે ક્યુ માઇનસ વન અને લોગ R. અને એન્ડ તરફ જુઓ, છેડામાં જુઓ તો લોગ N છે, લોગ N નું મૂલ્ય અહીંયા રહ્યું સાહેબ, લોગ A પ્લસ R માઇનસ વન અને લોગ R. ઓકે, બાકી બધું એમનું એમ રાખીએ, પી ક્યુ આર વન વન અને વન. હવે આમનો તમારે આન્સર જોઈએ છે, તો સ્પેશિયલી આમના માટે જ વિચારો બધું, જે તમારા શ્રેણીક નિશ્ચાયકના નિયમો હોય એ આમને જ લાગુ પડશે. હવે ઓકે, વન વન અને વનની મદદથી આ લોગે 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 એક જ સરખું પદ છે, તો એમને દૂર કરી શકાય. કઈ રીતે? તો કે જો આ પદ છે ને આ બની જાય તો થાય, પણ આ બને ક્યારે? તો ત્રણેયને માઇનસ લોગે વડે ગુણો. વિચારો હવે, આ માઇનસ લોગે, આઈ માઇનસ લોગે, આઈ માઇનસ લોગે, અહીંયા પધરાવી દો. એટલે કે મેં શું કર્યું? તો કે મેં પહેલી કોલમમાં માઇનસ લોગે કરીને ત્રીજી કોલમ આવી સરસ મજાની ક્રિયા લીધી. તો આનો ફાયદો શું? ફાયદો આમાંથી આ, પણ આ છે આ નથી, આ છે, આના વડે ગુણાય ના આવે, એટલે એ તો ઉડી જાય. એટલે અહીંયા શું વધ્યું? તો હવે જે વધે છે ને એ જ લખું છું સાહેબ. આ ત્રણે ઉડી જતા હોય તો આ પદ વધે, એટલે કે પી માઇનસ વન લોગ આર ક્યુ માઇનસ વન લોગ આર. અચ્છા, અને આર માઇનસ વન અને લોગ આર વધે. અને હજુ એક ક્રિયા સાથે લઈ લઉં, આને અહીંયા બાદ કરી દઉં સાહેબ. એનું કારણ હમણાં જ તમને લોગાર કોમન લેતા તરત જ મળી જશે. અચ્છા, આમાંથી લોગાર કોમન લઈ લ્યો, તો લોગ આર કોમન લ્યો, તો હવે જે વધે ને આ કોમન આવી ગયો બહાર, તો આ વધે એ લખી નાખું છું. પી માઇનસ વન ક્યુ માઇનસ વન આર માઇનસ વન, અહીંયા જોઈ શકો છો, પી માઇનસ વન ક્યુ માઇનસ વન અને આર માઇનસ વન, એટલે કે આ બેની બાદબાકીની ક્રિયાનો આ મિનિંગ છે. બે કોલમ એટલે કે બે સ્તંભ સરખા બને, બાકી તો જે હોય એ કોઈ પણ બે વસ્તુ સરખી આવે, બે હાર કે સ્તંભ,
તો એનું મૂલ્ય કોઈ દિવસ ગણવાનું ન હોય એવો આપણો ગુણધર્મ છે, એનો જવાબ રહેશે ઝીરો. એટલે કે આ તમારા એમસીક્યુ નો આન્સર આવશે ઝીરો, જે તમારા ઓપ્શન એ તરીકે નહીં, બી તરીકે નહીં, સી નહીં, પણ ડી તરીકે રહેશે.